नमस्कार लोक सत्ता वडोदरामां आपनुं स्वागत छे। महाराष्ट्रनी जेम गुजरातमां गणेश चतुर्थीना तहेवारोनी शरूआत थता ज ठेर ठेर अलग अलग प्रकारनी गणेशजीनी मूर्तिओ जोवा मळे छे। छेल्लाં કેટલાક વર્ષોથી દેશભરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે કામધેનુ ગૌ અમૃતાના સ્થાપક દ્વારા છાણમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવાની અનોખી શરૂઆત કરવામાં આવી છે, જેને કારણે પર્યાવરણની તથા ગાયની રક્ષા સાથે સીધો નાતો જોડાયો છે। ગાયનું મહત્વ આપણા હિન્દુ શાસ્ત્રમાં ઘણું રહેલું છે, જેથી આ ગોબર ગણેશની મૂર્તિની સ્થાપના કરવાથી લક્ષ્મીજીનો વાસ થાય છે તથા ગોબરમાં રહેલી હકારાત્મક ઉર્જા મળે છે। ગોબર ગણેશજીની ખાસિયત એ છે કે તે માટીની મૂર્તિ કરતા સસ્તી છે અને ગાયનું ગોબર કુદરતી સજીવ ખાતર છે। જ્યારે વિસર્જન કરવાનું હોય ત્યારે નદી કે તળાવની બદલે પોતાના આંગણામાં એક પાણીની ડોલ કે વાસણમાં આ મૂર્તિને પધરાવી અને આ જ કુદરતી સજીવ ખાતરવાળા પાણીથી નાનકડો છોડ વાવી શકાય છે, જેથી જમીન સાથે ભળ્યા બાદ છોડ ઉગાડવા માટે પણ આ ખાતરનો ઉપયોગ કરી શકાય છે। પર્યાવરણની રક્ષાની સાથે સાથે પીઓપી અને માટીની સામે ગોબરની મૂર્તિ એ ઘણો સારો વિકલ્પ બની રહે છે। તો સાંભળીએ આ અંગે કામધેનુ ગૌ અમૃતાના સ્થાપક મુકેશ ગુપ્તા શું કહી રહ્યા છે। માટીની તમે ગણપતિ કરો છો તો એની અંદર કોઈ પર્યાવરણને શુદ્ધિકરણનો કોઈ મેસેજ નથી મળતો। હવે જે ગાયનું છાણ છે એને લીધે મારો જે કોરોના કાલમાં ગઈ વખત મેં કીધું હતું કે રાખડી તૈયાર કરી છે, એ પછી મારે મનમાં એ આવ્યું કે અત્યારે કોરોના કાળની અંદર જે સરકારશ્રી પ્રમાણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે તમે તળાવ ઉપર કે કોઈ જગ્યા નહેરમાં વિસર્જિત નથી કરી શકતા, તો એમને માટે શું કરી શકીએ છીએ? તો એને માટે ગોબરના જે ગણપતિ તૈયાર કર્યા છે, જેનથી તમે એમને તમારે ઘરમાં વિસર્જન કરી શકો છો, એ તમારી ડોલના અંદર બાલ્ટીની અંદર તમે કરી શકો, તમારે ત્યાં ગાર્ડન હોય તો તમારે કોઈ છોડની અંદર તમે વિસર્જન કરી શકો છો। એનો ઉદ્દેશ એ છે કે એ ગોબરની જ્યારે તમે વિસર્જન કરશો તો પણ તમે એની અંદર પ્રકૃતિની નિયમ પ્રમાણે એને તમે ખાતરમાં તૈયાર થઈ જશે। ઓર્ડર તો મારી પાસે 700-800 મૂર્તિઓનો ઓર્ડર છે, પછી જે કારણ છે અત્યારે મોસમ છે એને કારણ 15 દિવસથી વારિશનો સિઝન ચાલી રહ્યો છે, જેને કારણ મારી પાસે મૂર્તિ તૈયાર છે છતાં પણ હું મૂર્તિ બનાવી શકતો નથી, આપી શકતો નથી, એને કારણ મને બહુ પરેશાની થાય છે। પછી છતાં પણ અત્યાર સુધી મારી પાસે 350 મૂર્તિઓને ઓર્ડર છે, જે આજના કાલે મુહૂર્ત પ્રમાણે બધા લઈ જવાના છે લોકો। સૌથી પહેલાં કે પર્યાવરણ એ છે કે ગાય માતા છે ને, એ ગાય માતાનું રક્ષણ ગોપાલ કરે, કૃષ્ણ ભગવાન કરે છે, કૃષ્ણ ભગવાન ગણપતિને સાક્ષાત એમનો ગણપતિના આદ્યદેવ છે, અને એની ઉપર પર્યાવરણનું શુદ્ધિકરણ એ આપે કે ગૌ રક્ષણ થાય છે, પર્યાવરણ રક્ષણ થાય છે। એને સૌથી મોટો તો અત્યારે જે આપણો જે મોદીજીનો જે આપણો સંદેશ છે આત્મનિર્ભર ભારત, એ આત્મનિર્ભર ભારત થાય છે એની અંદર આપણે જે ચાઇનાની જે પહેલે અમારો તહેવાર તો ભારતીય હોય છે, પછી એની અંદર જે મૂર્તિઓ આવે છે એ ચાઇનાથી આવતી હતી, હવે એ ચાઇનાની મૂર્તિ અત્યારે બંધ થઈ જશે, અને આવતા વર્ષ મારી એક કોશિશ છે કે આખા ઇન્ડિયામાં જે લક્ષ્મી ગણેશની મૂર્તિ છે કે ગણપતિની મૂર્તિ છે એ બધી અમે ગોબરથી તૈયાર કરીએ, જેનથી કે આપણો પર્યાવરણ શુદ્ધિ થાય, ગૌમાતાનું રક્ષણ થાય અને એની અંદર લોકોને મેસેજ મળે। અને એક વસ્તુ કહું કે ગોબરની અંદર લક્ષ્મીજીનો વાસ છે, તો લક્ષ્મીજીને આશીર્વાદથી જ્યારે ગણપતિ બને તો એ તો બહુ અદ્ભુત છે, અને એ આપણે પ્રકૃતિને એટલી આશીર્વાદ આપશે કે દરેકને ઘરે સુખ સમૃદ્ધિ શાંતિ આવશે, એવી મારી એક વિચારણા છે। ખેડૂતોનો ફાયદો તો એટલો બધો થઈ શકે, અત્યાર સુધી એ ગોબરના કોઈ યુઝ નથી કરી શકતા, એ ખાલી જે ખેતી માટે યુઝ કરે છે એ સિવાય અમને કોઈ ખબર નથી કે એને સિવાય બીજું એમનો ગોબરનો ઉપયોગ શું છે। તો અત્યારે જ્યારે જે ગણપતિની મૂર્તિ બનશે કે બીજી બધી મૂર્તિઓ બનશે તો બધી જગ્યાથી અમે લોકો ગોબર પરચેસ કરવાનું ચાલુ કરી દીધું છે, લોકોને જાગૃતતા આવી ગઈ છે કે ગોબરની પણ વેલ્યુ છે, પહેલે ગોબર ફેંકી દેતા હતા, એ લોકો હવે ફેંકે નહીં, એ લોકો એમને સંભાળીને રાખશે, અમે લોકો એમને જે મને અમૂલ દૂધ પરચેસ કરે છે અમે લોકો ગોબર પરચેસ કરીશું। જી હા, આ ગોબર ગણેશના ઉપયોગથી ધરતીપુત્રોની આવકમાં પણ વધારો થશે અને ગાય બચાવો અભિયાનમાં પણ પ્રોત્સાહન મળી રહેશે, સાથે સાથે ગાય માતા કે જે હિન્દુ સંસ્કૃતિની માતા છે તેના માટે લોકોમાં આદર અને સદભાવનામાં વધારો જોવા મળશે। બીજી અને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।